શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ વચનામૃતમ વચનામૃત વડતાલનું 19મું વિષ્ટાના કીડાનું તારીખ 8/2/1826 બુધવાર. સંક્ષિપ્ત સાર. સાર પહેલો, આ જીવને જ્યારે ભરતખંડમાં મનુષ્યદેહ મળે છે ત્યારે પૃથ્વી ઉપર ભગવાનના અવતાર કાં ભગવાનના સંત જરૂર વિચરતા હોય છે. તેને જે જીવ ઓળખે તે ભક્ત બને છે. સાર બીજો, ભક્ત બન્યા પછી કાકવિષ્ટા જેવા પંચ વિષયમાં પ્રીતિ રાખવી જોઈએ નહીં. સાર ત્રીજો, ભગવાનના ભક્તના સંકલ્પો સત્ય થાય છે માટે ભગવાન સિવાયનું ઈચ્છે છે એ જ મોટો અવિવેક છે. સ્વામિનારાયણ હરે. સ્વામિનારાયણ હરે. સંવત 1882ના મહાસુદી બીજને દિવસ શ્રીજી મહારાજ સાંજને સમય શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરમાં ઉગમણી કોરની રૂપચોકી ઉપર ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી ઠાકોરજીની સંધ્યા આરતી થઈ રહી ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, સાંભળો, ભગવાનની વાર્તા કરીએ છીએ. આ જીવને જ્યારે ભરતખંડને વિશે મનુષ્યદેહ આવે છે ત્યારે ભગવાનના અવતાર કાં ભગવાનના સાધુ એ જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય. તેની જો એ જીવને ઓળખાણ થાય તો એ જીવ ભગવાનનો ભક્ત થાય છે. પછી એ ભગવાનનો ભક્ત થયો તેને ભગવાન વિના બીજા કોઈ પદાર્થને વિશે પ્રીતિ રાખવી ઘટે નહીં. શા માટે જે ભગવાનના ધામનું જે સુખ છે તેની આગળ માઇક પંચ વિષયનું સુખ છે તે તો નરક જેવું છે. અને જે નરકના કીડા છે તે તો નરકને વિશે પરમ સુખ માને છે. પણ જે મનુષ્ય હોય તે તો તે નરકને પરમ દુઃખદાયી જાણે છે. તેમ જેને ભગવાનની ઓળખાણ થઈ તે તો ભગવાનનો પાર્ષદ થયો ને તેને ભગવાનનો પાર્ષદ મટીને વિષ્ટાના કીડાની પેઠે માઇક પંચ વિષયના સુખને ઈચ્છવું નહીં. અને જે ભગવાનનો ભક્ત હોય તે તો જે જે મનોરથને કરે તે સર્વે સત્ય થાય છે. માટે ભગવાન વિના બીજા પદાર્થને અણસમજણે કરીને જે ઈચ્છે છે એ જ એને મોટો અવિવેક છે. તે સારું, જે ભગવાનનો ભક્ત હોય તેને તો 14 લોકના જે ભોગ સુખ છે તેને કાકવિષ્ટા તુલ્ય જાણ્યા જોઈએ અને મન કર્મ વચને કરીને ભગવાનને ભગવાનના ભક્તને વિશે જ દ્રઢ પ્રીતિ કરી જોઈએ અને એમ સમજવું જોઈએ જે ભગવાનનો ભક્ત હોય ને તેને જો કદાચિત ભગવાન વિના બીજી વાસના રહી ગઈ હોય તો તે પણ ઇન્દ્રપદવીને પામે કાં બ્રહ્મલોકને પામે, પણ પ્રાકૃત જીવની પેઠે નરક 84માં તો જાય જ નહીં. ત્યારે જે યથાર્થ ભગવાનનો ભક્ત હોય તેનો જે મહિમા ને તેનું જે સુખ તે તો વર્ણવામાં જ કેમ આવે. માટે ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનમાં જ દ્રઢ પ્રીતિ રાખવી. એથી વચનામૃતમ વડતાલનું 19મું થયું.